नमस्कार वाहला विद्यार्थी मित्रों, आ चैनल में तमारू स्वागत छे। आजे आपणे तारीख 17/9/2022 ना रोज लेवानार सामायिक मूल्यांकन कसोटी जेमां धोरण 6 विषय गुजराती जेनो समय छे 1 कलाक ने कुल गुण छे 25, जेनो आपणे संपूर्ण सोल्यूशन जोईशुं। प्रश्न 1, नीचेना विकल्पोमांथी साचो विकल्प शोधीने लखो। 1, कविए कई मौसमने मेहनतनी मौसम कही छे? तो क, लणवानी। 2, रविशंकर महाराज ने माणसाईना दीवा कोणे कह्या छे? तो ख, ઝવેરચંદ મેઘાણીએ। 3, લેખણ જાલી ન રહી પાઠના લેખકનું નામ જણાવો। તો ક, ઝોરવરસિંહ જાદવ। 4, રવિશંકર મહારાજ પાઠના લેખકનું નામ જણાવો। તો ઘ, ધીરુભાઈ પરીખ। 5, ગામમાં શાનું નિર્માણ કાર્ય થઈ રહ્યું હતું? તો ખ, મંદિરનું। પ્રશ્ન 2, માંગ્યા મુજબ ઉત્તર આપો। નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો। 1, ટેવ, તો લત અને આદત। 2, ધરતી, તો ધરા અને ભૂમિ। નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો। 1, ઉધાર, તો જમા। 2, મૃત્યુ, તો જીવન। નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપો। 1, પોતાનું મૂલ્ય આપવું, પોતાની મૂલવણી કરવી, તો સ્વમૂલ્યાંકન। 2, માટીની ભીતનું નાનું ઘર, તો ખોરડું। 3, મરણ પછી 12મા દિવસે થતી વિધિ, તો 12મું અને કારજ। નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો। 1, દિલ દ્રવી ઉઠવું, તો ખૂબ દુઃખ થવું। વાક્ય, ગનકીને ગરીબાઈમાં સબળતા, ગામડા જોઈ મહારાજનું દિલ દ્રવી ઉઠ્યું। 2, મનમાં ગાંઠ વાળવી અથવા નિશ્ચય કરવો અને નક્કી કરવું। વાક્ય, રાકેશના ઘરમાં ક્યારેય પગ ન મૂકવાની નિખિલે મનમાં ગાંઠ વાળી। 3, આંખો કાઢવી અથવા ગુસ્સે કરીને ડરાવવું। વાક્ય, પોલીસે આંખો કાઢીને પૂછ્યું એટલે તરત ચોર સાચું બોલી ગયો। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો। 1, મહેનતની મોસમ કાવ્યના કવિનું નામ જણાવો। ઉત્તર, મહેનતની મોસમ કાવ્યના કવિનું નામ નાથાલાલ દવે છે। 2, શિલ્પી શું કરી રહ્યો હતો? ઉત્તર, શિલ્પી એકાગ્રતાથી આરસ પહાણમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો। 3, રવિશંકર મહારાજનો જીવન મંત્ર શું હતો? ઉત્તર, કાતેલી ખાદીના સાદા વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ રવિશંકર મહારાજનો જીવન મંત્ર હતો। 4, કહળસંગને કોણે ઠપકો આપ્યો? ઉત્તર, કહળસંગને કુટુંબના સૌએ ઠપકો આપ્યો। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। 1, શિલ્પી શું વિચારી બીજી મૂર્તિ બનાવી રહ્યો હતો? ઉત્તર, પ્રથમ મૂર્તિ બનાવતા મૂર્તિના નાક પાસે સહેજ ઘસકરો પડ્યો હતો। આ નુકસાન સાધારણ હતું, પણ એ નુકસાન અંગે પોતાનો ભગવાન અને પોતે જાણે છે એ વિચારે શિલ્પી બીજી મૂર્તિ બનાવી રહ્યો હતો। 2, કહળસંગે કઈ કઈ વસ્તુઓ ખરીદી કરી? ઉત્તર, કહળસંગે સુલેમાન ઘાંચીને ઘાણીએથી 2-3 તલના તેલના ડબ્બા, મોદીની દુકાનેથી ગોળની ફેલ્યું, દાળ, ચોખા, મીઠું, મરચાં, લસણ કોથળા ભરીને બટેટા અને ડુંગળીની ખરીદી કરી। 3, હરકચંદ શેઠનો પહેરવેશ જણાવો। ઉત્તર, હરકચંદ શેઠ માથે રાતે પાંચાળી પાઘડી પહેરતા, ધોત્યું પહેરતા અને પગમાં મોજડી પહેરતા, ચાલતા ચાલતા હાથમાં ધોતિયાનો છેડો રાખતા, કાનમાં લાંબી લેખણ રાખતા। થેન્ક યુ વાલા વિદ્યાર્થી મિત્રો।